आजा जिंद शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है। जय हो, जय हो। आजा आजा जिंद शामी आने के तले है, आजा जरी वाले नीले आसमाने के तले है। जय हो, नमस्कार, सुप्रभातम। आज हवे आपणे फरीथी एक वखत विडियो लईने आव्या छीए। आजे आपणे आपणा विषयमां एटले के संस्कृत विषयनी अंदर आपणे पद्य नंबर 7 नो अभ्यास करवानो छे, जेनुं नाम छे सुभाषित मधुबिंदवः। तो बधाई जोडाई गया हशो अने हवे आपणे सुभाषित मधु बिंदवः सरस मजानो धोरण 12 संस्कृतनो आ पद्य छे अने खूब आ पद्यनी अंदर रहस्य रहेलू छे, खूब आनो महिमा छे। तो आपणे हवे विषय रिलेटेड चर्चाओ करीए अने सुभाषित शुं कहेवा मांगे छे एने आपणे बोर्ड ऊपर समजशुं। बोर्ड ऊपर सुभाषित लखेला ज छे, पण ए पहेला सुभाषित मधु बिंदवः एटले शुं? तो आपणे जोई शकीए छीए बोर्ड ऊपर के सुभाषित मधु बिंदवः। सुभाषित एटले सारी रीतना बोले, शुं एटले सारी रीतना, भाषित एटले बोले। मधु बिंदवः एटले के मधुना बिंदु रूपी, मधु एटले मध अने मध आपणने खबर छे के मीठुं होय छे, पण अहींया वात आवी छे मधु बिंदवः એટલે કે મધુના બિંદુ રૂપી સુભાષિત। તો સુભાષિત કેવા હોય છે? તો કે ભાઈ જેટલું મધ છે એ મધ જેટલું મીઠું હોય છે એટલા જ સુભાષિત છે મીઠા હોય છે, એટલે તો એને સુભાષિત કહેવામાં આવે છે। સુભાષિતની અંદર ગાગરમાં સાગર સમાઈ જાય ને એવી વાત રજૂ થઈ હોય છે, એટલે એ અંતર્ગત સંસ્કૃત સાહિત્યમાં મહાકાવ્ય હોય, નાટકો હોય કે પછી ખાલી કાવ્ય હોય, આ બધાની અંદર કવિઓ દ્વારા સુભાષિતનો ઉપયોગ થયેલો હોય છે। તો સુભાષિતનું ખૂબ મહત્વ છે, એક નાના અમથા વાક્યમાં ઘણી મોટી વાત રજૂ થયેલી હોય છે। તો સુભાષિતનો મહિમા કેવો છે અને ગાગરમાં સાગર સમાઈ જાય એવી વાત રજૂ સુભાષિતમાં થઈ છે, તો આપણે પહેલા જ સુભાષિત દ્વારા આપણે સમજીએ કે પેલું સુભાષિત શું કહેવા માંગે છે। તો પેલું સુભાષિત ખૂબ સરસ મજાનું છે, પદ્ય નંબર સાતમાં પેલું સુભાષિત શું કહે છે? તો જે અસંભવ છે એ ક્યારેય સંભવ નથી, એવી અશક્યતાની વાતો પેલા સુભાષિતમાં રજૂ થઈ છે કે જે વસ્તુ અશક્ય છે, જે ઇમ્પોસિબલ છે એ ક્યારેય પોસિબલ થતી નથી। બધી વસ્તુ એવી નથી હોતી, પણ ઘણી બધી એવી વસ્તુ છે કે જે ઇમ્પોસિબલ છે, જે પોસિબલ નથી। નહીતર તો આપણે સુવિચાર એવો ભણ્યા છીએ, એવો વાંચ્યો છે કે નથિંગ ઇમ્પોસિબલ ઇન ધ વર્લ્ડ, દુનિયામાં કંઈ અશક્ય નથી। પણ એ સુવિચાર પણ સત્ય કે છે, પણ ઘણી બધી વસ્તુ એવી છે કે જે અસંભવ છે। હમણાં આપણને ખ્યાલ આવશે કે કઈ વસ્તુ અસંભવ છે અને આ સુભાષિત મધુ બિંદવ શું વાત થઈ છે। ચલો તો આપણે જોઈએ છીએ
सुभाषित नंबर एक पद्य नंबर सात नो आपणे अभ्यास करिए, एक एक सुभाषित नो अने समझिए, एनुं भाषांतर समझिए, एनो अन्वय समझिए, अने शुं कहेवा मांगे छे सुभाषित, शुं असंभवनी वात छे, शुं अशक्यताओनी वात छे, ते आपणे सुभाषित द्वारा ज समझिए। शुं कीधेलुं छे के यद शक्य न तत्सत्वयम् शक्यमेव तत् नोदके सकटम याति नश्च नो गर्चति स्थले। मतलब शुं कहे छे, अन्वय आपणे जोईए के यत अशक्यम तत न शक्यम, यत शक्यम तत शक्यम एव, सकटम न उदके याति नश्च नो स्थले गच्छति। खूब सरस कहेवा माँगे छे आसु पासे, शुं कहे छे, आपणे अन्वय ने समझशुं ने तरत खबर पड़ी जशे के यत अशक्यम तत न शक्यम। यत एटले जे, जे अशक्य छे तत न शक्यम ते संभव नथी, जे असंभव छे ते संभव नथी। यत एटले जे अशक्यम एटले के असंभव अथवा तो अशक्य, जे असंभव छे तत न शक्यम ते संभव नथी, અને યત શક્યમ તત શક્યમ એવ, અને જે સંભવ છે તે સંભવ છે। શું કીધું છે? ખૂબ સરસ વાત કરી, યત શક્યમ તત શક્યમ એવ, જે સંભવ છે તે સંભવ છે, પણ જે અસંભવ છે તે સંભવ નથી। અહીંયા આપણને પ્રશ્ન થશે કે સાહેબ આમાં શું કીધું કે અસંભવ છે તે સંભવ નથી અને જે સંભવ છે તે સંભવ છે। યત અશક્યમ તત ન શક્યમ, યત શક્યમ તત્સક્યમ એવ, જોઈએ એનો આપણને જવાબ મળી જશે કે કેટલી વસ્તુ અસંભવ છે જે સંભવ નથી। સકટમ ન ઉદકે યાતિ, સકટમ એટલે ગાડું, સંસ્કૃતમાં ગાડાને સકટમ કહેવાય, શબ્દ ઉપર ખાસ ધ્યાન રાખજો, સકટમ એટલે ગાડું। ન ઉદકે, ઉદકે એટલે પાણી, ઉદક, ઉદક એટલે જળ, ન યાતિ, ન યાતિ એટલે કે ચાલવું નહીં, તો સપટમ ન ઉદકે યાતિ, જળમાં ગાડું ચાલતું નથી। શું કહે છે? કે જળમાં ગાડું ચાલતું નથી તે અસંભવ છે, સમજો, અને નષ્ટ નો સ્થળે ગચ્છતિ, નો એટલે નૌકા હોડી, અને સ્થળે એટલે જમીન પર, ન ગચ્છતિ એટલે ચાલતી નથી, એટલે કે જમીન ઉપર હોડી ચાલતી નથી। તો આપણે સમજી શકીએ છીએ કે જળમાં ક્યારે ગાડી નથી ચાલતી એ અસંભવ છે, અને જમીન ઉપર હોડી ચાલતી નથી, મતલબ વિરોધાભાસ છે। આપણે ગાડાને ચલાવવું હોય તો એના માટે જમીનની જરૂર પડે છે, અને હોડીને ચલાવવી હોય તો એના માટે પાણીની જરૂર, એટલે આ શક્ય છે આ અસંભવ છે। અને પછી આપણે પ્રયત્ન સંભવ બનાવવાનો કરીએ તો એ ખોટા પ્રયત્ન છે, મતલબ કે એવા ખોટા પ્રયત્ન આપણે ન કરવા જોઈએ, સાચી દિશામાં આપણે ચાલવું જોઈએ, જે અસંભવ છે તે સંભવ નથી। એટલે કીધું છે કે યત શક્યમ ન તત્સત્વયમ શક્યમેવ તત્, નોદકે સકટમ યાતિ નશ્ચો નો વર્ષતિ સ્થળે, જે અસંભવ છે તે સંભવ નથી, જે સંભવ છે તે સંભવ છે, જળમાં ગાડું ચાલતું નથી અને જમીન ઉપર હોડી ચાલતી નથી। તો ખૂબ સરસ અસંભવ સંભવની વાત આપણે ગાડું અને હોડીના ઉદાહરણ દ્વારા, સકટમ અને નવ એના દ્વારા આપણને સમજાવવામાં આવ્યું છે। તો આવી રીતના ખૂબ સરસ મજાનું સુભાષિત મધુ બિંદવહનું પહેલું જે સુભાષિત છે અન્વય અને ભાષાંતર સાથે પૂરું થાય છે। ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે નેક્સ્ટ સુભાષિતને આવી જ રીતના ભણશું, સમજશું। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે સુભાષિત નંબર બે ની ચર્ચાઓ કરીશું। સુભાષિત નંબર એક ની અંદર આપણે જોયું કે જે અસંભવ છે તે ક્યારેય સંભવ નથી, તો ગાડું અને નૌકા
ગાડુ ક્યારેય પાણીમાં ચાલી શકતું નથી અને નૌકા છે એ ક્યારેય જમીન ઉપર ચાલી શકતી નથી, તો એ અસંભવ છે. તો હવે બીજા સુભાષિતની અંદર શું વાત કરવામાં આવી છે આપણે સમજીએ. તો બીજા સુભાષિતમાં ક્યારે કેવું અને કેમ બોલવું તેની વાત રજૂ થઈ છે કે જે સમયે જે બોલાતું હોય ને તેવું બોલવું. લગ્ન ભાગ્યા હોય તો ત્યાં લગ્ન ગીત બોલે, અને કોઈ મૃત્યુ પામ્યું હોય, કોઈ સ્વજન મૃત્યુ પામ્યું હોય તો ત્યાં મરસ્યા હોય. મતલબ કે જે સ્થળે જેવું બોલાતું હોય તેવું બોલે. એટલે ક્યાં કેવું વચન બોલવું તેની વાત આ બીજા સુભાષિતમાં રજૂ થઈ છે. અને બોલવાની બહુ કિંમત છે, અને યોગ્ય સમયે બોલવું. આપણે બે સુવિચારો છે જોઈએ છીએ કે ભાઈ બોલે એના બોર વેચાય, અને બીજો સુવિચાર એમ પણ કે છે કે ન બોલવામાં નવું ગુણ. તો બંને સાચા છે કે જ્યાં બોલવાની જરૂર પડે છે ત્યાં બોલવાનું છે, અને જ્યાં બોલવાની જરૂર નથી ત્યાં ન બોલવું. એટલે કેવું બોલવું, કેમ બોલવું અને ક્યાં બોલવું એ વિષયને લગતી વાત છે ને સુભાષિત નંબર બે માં રજૂ થઈ છે. શું વાત કહી છે જોઈએ. આપણે બોર્ડ ઉપર સુભાષિત નંબર બે લખેલું છે. શું કે છે કે વચસ્ત્રતા પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચાત્યંતમ રાગઃ શુકલ પટે યથા. ફરીથી વચસ્ત્રતા પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ સ્થાયી ભવતિ ચાત્યંતમ રાગઃ શુકલ પટે યથા. મતલબ એનો અન્વય કરીશું ને એટલે આપણે એનું ભાષાંતર વ્યવસ્થિત સમજાશે. અન્વયમાં શું કહેવા માંગે છે એ શબ્દ પદને આપણે છૂટા કરીએ છીએ. અન્વય મતલબ કે આપણે જે પદ છે એ પદને છૂટા કરીએ છીએ, વ્યવસ્થિત ગોઠવીએ છીએ. યથા શુકલ પટે રાગઃ અત્યંતમ સ્થાયી ભવતિ ચ યત્ર લભતે તત્ર વાચઃ પ્રયોક્તવ્યમ. પદ છૂટા કરીને હવે જોઈએ કે યથા શુકલ પટે રાગઃ, અહીંથી ભાષાંતરનું થાય છે રાગઃ શુકલ પટે યથા. સંસ્કૃતનો નિયમ છે કે કર્તા કર્મ ક્રિયાપદ કોઈ પણ જગ્યાએ હોઈ શકે, એટલે ભાષાંતર છે સુભાષિતનું ગમે ક્યાંથી થતું હોય, એવું નક્કી જ ન હોય કે પહેલેથી ભાષાંતર થાય. ચોથા ચરણથી થતું હોય, પહેલા ચરણથી થતું હોય, બીજા ચરણથી થાય અને ત્રીજા ચરણથી થાય. જોઈએ તો શું કે છે યથા શુકલ પટે રાગઃ. યથા એટલે જેમ, શુકલ પટે એટલે સફેદ રંગના કાપડ ઉપર. શુકલ પટે એટલે સફેદ રંગનું કાપડ. રાગઃ એટલે લાલ રંગ. અહીં રાગઃ એટલે કોઈ ગાવાના રાગની વાત નથી આવતી, રાગઃ એટલે લાલ, જેને આપણે રેડ કહીએ છીએ. તો શું કહે છે કે યથા શુકલ પટે રાગઃ અત્યંત સ્થાયી ભવતિ. જેમ સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગ અત્યંત સ્થાયી ભવતિ, કાયમી બની જાય છે. સ્થાયી ભવતિ એટલે કાયમી બની જાય છે. આપણને ખબર જ છે કે સફેદ રંગનું કાપડ હોય તો એની ઉપર લાલ રંગ છે એ કાયમી બની જાય છે. કોઈ સફેદ કાપડ હોય અને એની ઉપર લાલ રંગ અથવા તો રક્ત અથવા તો લોહી રેડવામાં આવે તો એ કાયમી બની જાય. તો ખૂબ સરસ વાત કહી છે કે જ્યારે સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગ છે એ કાયમી બની જાય છે, દેખાય છે આપણે તરત જ. કોઈ સફેદ કપડા પહેર્યા હોય, મારું કે મેં જ આ વ્હાઇટ શર્ટ પહેર્યો છે, હવે અહીંયા કોઈ લાલ રંગ મને ઉડાડે ને તો તરત જ ખબર પડે, હમણાં હોળી આવે ને તો એ વાત છે. આગળ શું છે, યત્ર લભતે તત્ર વાચમ પ્રયોક્તવ્ય. અને તે
વાચક પ્રયોક્તવ્ય, વાચ એટલે વાણી અને પ્રયોક્તવ્યમ એટલે બોલવું, વાચ એટલે વાણી પ્રયોક્તવ્યમ એટલે બોલવું, લભતે એટલે પ્રાપ્ત કરવું, તત્ર એટલે ત્યાં, નત્ર એટલે અહીં, પણ અહીંયા બીજા અર્થમાં છે. શું કે છે, જેમ સફેદ રંગના કાપડ ઉપર લાલ રંગ કાયમી બની જાય છે, તત્ર તેમ યત્ર પ્રયોક્તવ્યમ, જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય, લભતે એટલે ફળ પ્રાપ્ત થવું, જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવું. વચસ્ત્રતા પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ, કે જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવું. આપણે ત્યાં જ વાણી ઉચ્ચારવી કે જ્યાં આપણી વાણીની કિંમત હોય, આપણે એવી જ જગ્યાએ બોલવું કે જ્યાં આપણું બોલેલું છે એની કિંમત થાય, એ એળે ન જાય, એ ખાસ ધ્યાન રાખવું. એટલે મેં પેલા જ કીધું કે ક્યાં કેવી રીતના બોલવું એનું બહુ મહત્વ છે. એટલે કીધું છે કે વચસ્પ્રતા પ્રયોક્તવ્યમ યત્રોક્તમ લભતે ફલમ, જેમ જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં જ બોલવું જોઈએ. લભતે ફલમ એટલે ફળ પ્રાપ્ત થવું, પણ ક્યાં, જ્યાં બોલવાનું ફળ પ્રાપ્ત થાય ત્યાં બોલવું. તો સરસ મજાનો બીજો સુભાષિત આપણને ક્યાં કેવી રીતના કેમ બોલવું તેની વાત રજૂ કરતો સરસ મજાનો સુભાષિત આપણે જોયું. હવે આપણે સુભાષિત નંબર 3 નો આગળ અભ્યાસ કરીશું. ચલો તો આપણે હવે વી ગો ટુ સુભાષિત નંબર 3. ચલો આપણે સુભાષિત નંબર 3 નો હવે આપણે અભ્યાસ કરીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો સુભાષિત નંબર 3 આપણે અભ્યાસ કરીએ. સુભાષિત નંબર 3 શું કહેવા માંગે છે, સુભાષિત નંબર 2 ની અંદર આપણે કેવું બોલવું તેની વાત રજૂ કરી. તો હવે સુભાષિત નંબર 3 માં શું વાત છે, તો 3 વસ્તુની વાત આવે છે, અને 3 વસ્તુ છે એ રોકવા અત્યંત મુશ્કેલ છે. એ 3 વસ્તુને રોકવી ખૂબ જ મુશ્કેલ છે. આપણને પ્રશ્ન થશે કે એવી કઈ 3 વસ્તુ છે કે જેને રોકવી મુશ્કેલ હોય, તો એ તો સંસ્કૃત સાહિત્યની અને સુભાષિતની ખાસિયત છે કે જ્યાં કોઈની બુદ્ધિ ન પહોંચે ને ત્યાં સુભાષિતમાં એ વાત રજૂ થઈ હોય છે. અને સુભાષિતનો એટલો તો એટલો મહિમા છે, એટલે તો મહાકાવ્યની અંદર, નાટકોની અંદર કવિઓ છે સુભાષિત છે એ લખે છે. ચલો જોઈએ, તો કઈ 3 વસ્તુ એવી છે કે જેને રોકવી મુશ્કેલ છે. જોઈએ આપણે સુભાષિતને સમજીએ. સુભાષિત નંબર 3, વાર્તાશ્ચ કૌતુકવતી વિમલાશ્ચ વિદયા લોકોતરમ પરિમલશ્ચ કુરંગનાભે તેલસ્ય બિંદુ વિવવારિણી દુર્નિવારમ એતત ત્રયમ પ્રસરતિ સ્વયમેવ ભૂમો. ખૂબ સરસ વાત કરી છે કે વાર્તાશ્ચ કૌતુકવતી વિમલાશ્ચ વિદયા લોકોતરમ પરિમલશ્ચ કુરુંગનાભે તેલસ્ય બિંદુરિવ વારિણી દુર્નિવારમ એતત ત્રયમ પ્રસરતિ સ્વયમેવ ભૂમો. આપણે અનુભવી જોઈએ, પદને છૂટા પાડીએ જેથી કરી અને પદપાઠથી આપણને ખબર પડે. કૌતુકવતી વાર્તાશ્ચ વિમલાશ્ચ વિદયા કુરુંગનાભે લોકોતરમ પરિમલશ્ચ દુર્નિવારમ એતત ત્રયસ્વયમેવ વારિણી તેલસ્ય બિંદુ ઈએવ ભૂમો પ્રસરતિ. 3 વસ્તુ રોકવી ખૂબ મુશ્કેલ છે, એ પોતાની જાતે ફેલાય છે. કઈ 3 વસ્તુ, તો સુભાષિતમાં પહેલા જ વાત કરી છે કે કૌતુકવતી વાર્તા, કુતુહલ જગાડે તેવા સમાચાર, જેને આપણે અફવા કહીએ છીએ, જેને આપણે અફવા કહીએ છીએ. હજી તો સત્ય ઘરની બહાર ન નીકળું હોય તો આખા ગામમાં અસત્યની વાતો થવા લાગી હોય.
સત્ય તો હજી ઘરમાં જ હોય, ત્યાં તો આખા ગામમાં અસત્યની વાતો થવા લઈ ગઈ, અને એને પાછી રોકવી એ મુશ્કેલ છે. આપણે ન કહેતા હોય કે ભાઈ ગામના મોઢે ગરણા બાંધવા જવાય, ગામના અમુક નકામા લોકો હોય છે એને બસ ઈ જ કામ હોય છે ખોટી અફવાઓ ફેલાવવી, અને એને પાછી રોકવી એ મુશ્કેલ છે. એક કાને થી બીજા કાને, બીજા કાને થી ત્રીજા કાને વાત પહોંચે તા તો એ રાઈડો પર્વત થઈ ગયો એ વાત. એટલે આયા સુભાષિત મેં વાત રજૂ કરી છે કે કૌતુક કૌતુકમ વતી વાર્તા કુતુહલ જગાડે તેવા સમાચાર. બીજું શું? વિમલાશ્ચ વિદ્યા અને પવિત્ર વિદ્યા. વિમલ એટલે પવિત્ર અને વિદ્યા એટલે વિદ્યા. કુતુહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા, જેની પાસે જે પવિત્ર વિદ્યા છે એને રોકવી મુશ્કેલ છે. તો કુતુહલ જગાડે તેવા સમાચાર, વિમલાશ્ચ વિદ્યા એટલે કે પવિત્ર વિદ્યા, પરિમલશ્ચ કુરુંગ નાભે અને હરણની નાભીમાં રહેલી જે સુગંધ છે, હરણમાં હરણની નાભીની અંદર સુગંધ છે, એ હરણની નાભીની અંદર રહેલી જે સુગંધ છે એ રોકવી અત્યંત મુશ્કેલ છે. કઈ ત્રણ વસ્તુ છે એ અત્યંત મુશ્કેલ છે? તો એ લખેલું જ છે કે કુતુહલ જગાડે તેવા સમાચાર, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલી સુગંધ. આ ત્રણ વસ્તુ છે દુર્નિવાર, નિર્વાર હોય એટલે એને રોકવું. વારીની દુર્નિવાર, વારીની એટલે એને રોકવું, દુર્ની એટલે ખૂબ જ મુશ્કેલ. તો આ ત્રણ વસ્તુ ને રોકવી ખૂબ જ મુશ્કેલ છે. આગળ શું કહે છે? એતત ત્રયમ સ્વયમેવ વારીની તેરસ્ય બિંદુ એવો ભૂમો પ્રસરતિ. અને આ ત્રણે પાણીમાં પડેલા તેલના ટીપાની જેમ ધરતી પર જાતે જ ફેલાય છે. અને આ ત્રણેય વસ્તુ એવી છે કે જેમ પાણીમાં તેલનું ટીપું પડ્યું હોય અને એની જાતે ફેલાય છે, તેવી રીતના આ ત્રણેય વસ્તુ છે એ જાતે ફેલાય જાય છે આ ધરતી. પાણી ભર્યું હોય અને એમાં તેલનું ટીપું નાખો એટલે ઓટોમેટિકલી એ પોતાની રીતના એ પાણી ભર્યું ભળી જાય, ચાર બાજુ ફેલાઈ જાય છે. એમ કુતુહલ જગાડે તેવી તેવા સમાચાર, પવિત્ર વિદ્યા અને હરણની નાભીમાં રહેલ જે સુગંધ છે એ એને રોકવા અત્યંત મુશ્કેલ છે. એ જેમ પાણીમાં તેલનું ટીપું પોતાની રીતના જેમ ફેલાઈ જાય છે, એમ આ ત્રણ વસ્તુ છે એ ધરતી ઉપર પોતાની રીતના સ્વયમેવ, સ્વયમેવ એટલે કે પોતાની રીતના એ ફેલાઈ જાય છે. તો કઈ ત્રણ વસ્તુ ફેલાઈ જાય છે? ખાસ યાદ રાખજો, વિદ્યાવાન જે પુરુષ હોય છે એને એવું નથી કેવું પડતું કે ભાઈ હું વિદ્યાવાળો પુરુષ છું, એ બોલે ત્યાંથી જ ખબર પડી જાય. એને નગારા કે ઢોલ વગાડીને એની જાહેરાત ન કરવી પડે, ભાઈ આ તો બુદ્ધિશાળી વ્યક્તિ છે, આ તો વિદ્યાવાળો, આ તો ઇન્ટેલિજન્ટ, આ તો નોલેજેબલ વ્યક્તિ છે, એ બોલે ને વાત કરે ત્યાંથી જ ખબર પડી જાય, ઓટોમેટિકલી એ ફેલાય છે. તો આપણે ત્રીજા સુભાષિતને વ્યવસ્થિત સમજ્યા, હવે આપણે ચોથા સુભાષિત ની ચર્ચા કરીશું, એને પણ સમજશું. એક એક સુભાષિતમાં ખૂબ સરસ આપણને જાણવા મળે છે. ચાલો તો હવે આપણે સુભાષિત નંબર 4 તરફ આગળ વધીએ છીએ. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે સુભાષિત નંબર 4 ની ચર્ચા કરીએ. સુભાષિત નંબર 4 શું કહેવા માંગે છે? તો રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. તો ચોથા સુભાષિતની અંદર વચનની વાત આવે છે.
કે જે બોલેલું વચન છે એ ક્યારે એમાં ફેર નથી થતો. પ્રતિજ્ઞા લેવી હોય તો ભીષ્મ જેવી પ્રતિજ્ઞા હોવી જોઈએ, અને રામાયણમાંથી શીખવું પડે કે રઘુકુળ રીત સદા ચલી આવી, પ્રાણ જાય પણ વચન ન જાય. રઘુકુળની એક રીત હતી કે એ પ્રાણ એનો થતો નહીં, પણ એ બોલેલું વચન છે, એ બોલેલું વચન છે એ પાડે કોઈ પણ સંજોગ હોય. પછી એની માટે પ્રાણની આહુતિ કેમ ન આપવી પડે? તો સજ્જનોના વચન પણ કંઈક એવા હોય છે, અને એ બોલેલી વચનમાં આપણે કહેતા હોય ને કે ભાઈ સુરા કોયલા ફરે નહીં, તો એ વાત છે. અહીંયા સુરાની વાત આવે છે. તો સજ્જનો દ્વારા બોલેલું વચન છે એ ક્યારેય બદલાતું નથી, એમાં કોઈ ફેર નથી હોતો. તો એવો સરસ મજાનો સુભાષિત નંબર 4 આપણે જોઈએ કે કદાચ અમુક વસ્તુ બનતી છે, પણ સજ્જનો દ્વારા જે બોલાયેલું વચન છે એ અડીખમ રહે છે. ચલો જોઈએ શું કે છે સુભાષિત નંબર 4. ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિગ વિભાગે પ્રચલતિ યદિ મેરુ સિક્તાં યાતિ વહિનઃ વિકસતિ યદિ પદમ પર્વતા અગ્રે શિલાયાં ન ભવતિ પુનરુક્તમ ભાસિત સજનાનાં. ખૂબ સરસ વાત કહી છે. શું કીધું કે ઉદયતિ યદિ ભાનુઃ પશ્ચિમે દિગ વિભાગે, યદિ એટલે જો, ભાનુ એટલે સૂર્ય, પશ્ચિમ દિગ વિભાગે એટલે કે પશ્ચિમ દિશામાં, ઉદયતિ એટલે ઉગે. કદાચ એવું બને કે જો સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગે, ભાનુ એટલે, ભાનુ એટલે કે સૂર્ય, એવું કદાચ શક્ય બને કે જો સૂર્ય છે એ પશ્ચિમ દિશામાં ઉગે. જોકે ઉગે છે ને સૂર્ય, હંમેશા પૂર્વ દિશામાં જ ઉગે, પણ કદાચ અહીંયા થોડી વાર માટે સમજવા માટે આપણે જોઈએ. સુભાષિતમાં કીધું છે એટલે આપણે સમજવું પડે. ઉદયતિ યદિ ભાનુ પશ્ચિમે દિગ વિભાગે, દિગ વિભાગે એટલે કે દિશાઓ, જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે. પ્રચલતિ યદિ મેરુ, જો કદાચ મેરુ પર્વત છે એ ચલિત થઈ જાય. ગંગા સમયનું એક સરસ મજાનું આ મેરુ પર્વતને લગતું એક ભજન છે ને, પાનભાઈને સંભળાયું હતું. 54 દિવસ સુધી ગંગા સતી એ 54 દિવસ સુધી સમઠિયાળામાં એમનો જન્મ, અને ગુજરાતી કવિયત્રી એક સંત કહીએ તો પણ ચાલે એવા ગંગા સતી, અને પોતાની પુત્રવધુને 54 દિવસ સુધી એને ભજનો સંભળાવ્યા હતા, ગંગાવતીના ભજનો. મેરુ રે ડગે જેના મન ન લગે, પછી ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. ખૂબ સરસ વાત કહી છે કે મેરુ રે ડગે રે જેના મન ન લગે, મન ન લગે એની વાત આવે છે, પછી ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ. મને ગાતા નથી આવડતું પણ ટ્રાય કરું છું. મેરુ રે ડગે રે જેના મન ન ડગે પાનબાઈ, ભલે ને ભાંગી પડે બ્રહ્માંડ રે. તો એવી સરસ વાત છે કે જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, પ્રચલતિ યદિ મેરુ, જો મેરુ પર્વત કદાચ ચલિત થાય, જો મેરુ પર્વત ચલિત થાય. શીતતામ યતિ વહિનઃ, વહિનઃ એટલે અગ્નિ, અને શીતતામ એટલે કે ઠંડુ, શીતળતા. જો અગ્નિ ઠંડો બની જાય, પહેલેથી સમજીએ જો સૂર્ય પશ્ચિમ દિશામાં ઉગે, પ્રચલતિ યતિ મેરુ, મેરુ પર્વત ચલિત થાય, શીતતામ યતિ વહિનઃ, વહિન એટલે કે અગ્નિ છે, જો અગ્નિ છે ઠંડો બની જાય. વિકસતિ યદિ પદમ પર્વતા અગ્રે શિલાયા, વિકસતિ એટલે વિકસવું, પદ પદમ એટલે કે કોમળ, પર્વતા અગ્રે પર્વતોની વચ્ચે, શિલાયા એટલે પથ્થર.
તો શું કહે છે? કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. નકર ખરેખર કમળ છે એ કાદવમાં જ ખીલે, છતાંય પવિત્ર છે. અને એ કમળ કાદવમાં ખીલતું હોવા છતાંય ભગવાનના શિરે એ ચડે છે, તો એની પવિત્રતા છે. એટલે કીધું છે કે કદાચ કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. કમળ છે એ ક્યારેય પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે છે, પણ કદાચ જો કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. પણ ન ભવતી પુનરુક્તમ ભાસિત સજનાનામ. સજનાનામ એટલે કે સજ્જન માણસો, ભાસિત એટલે બોલાયેલો, પુનરુક્તમ એટલે કે એ બદલાતું નથી. પણ સજ્જન વડે બોલાયેલું જે વચન છે એ બદલાતું નથી. આ કદાચ ત્રણ વસ્તુ આડાઅડી થઈ જાય એવું પોસિબલ બને કે જો સૂર્ય છે પશ્ચિમ દિશામાં ઉગે, મેરુ પર્વત કદાચ ચલિત થાય, જો અગ્નિ ઠંડો બની જાય, જો કમળ પણ પર્વતના શિખર પર પથ્થરોની વચ્ચે ખીલે. પણ ન ભવતી પુનરુક્તમ ભાસિત સજનાનામ. પણ સજ્જન વડે જે બોલાયેલું વચન છે એ બદલાતું નથી. એટલે વચનની કિંમત છે, અને બોલાયેલું વચનમાં ક્યારે ફેર ન થવો જોઈએ. અહીં તો વચને લીધા ઉકેલા છે, ઈ આપણી સૌરાષ્ટ્રની સંસ્કૃતિ છે, તો એ વચનમાં અડીખમ રહેવું જોઈએ. તો સરસ ચોથો સુભાષિતની વાત કરી. ચલો તો હવે થોડું વાંચી લેજો, સમજી લેજો. આપણે હવે પાંચમા સુભાષિત તરફ આગળ વધીએ છીએ. ચોથા સુભાષિતમાં બોલાયેલું, સજ્જનો વડે બોલાયેલું જે વચન છે એ ક્યારેય બદલાતું નથી, એની સરસ મજાની વાત રજૂ થઈ છે. ચાલો હવે આપણે પાંચમા સુભાષિત તરફ આગળ વધીએ. ચલો વિદ્યાર્થી મિત્રો, તો આપણે લઈને આવ્યા છીએ પાંચમું સુભાષિત. પાંચમા સુભાષિતમાં સરસ શિવ પાર્વતીની વાત છે, અને સાથે સાથે શ્લેષ અલંકાર ની વાત થાય છે. શિવ અને પાર્વતી વચ્ચે પ્રશ્ન પૂછાય છે અને શિવ એનો જવાબ આપે છે. પાર્વતીજી પ્રશ્ન પૂછે અને શિવ એનો જવાબ આપે છે, પણ એમાં શ્લેષ અલંકાર રહેલો છે. શ્લેષ અલંકાર એટલે શું? સુભાષિત પાંચમાં શ્લેષ અલંકારનો ચમત્કાર છે. શ્લેષ અલંકાર એટલે એક શબ્દ હોય જેના બે અર્થ થતા હોય. શબ્દ એક હોય પણ એના અર્થ બે થતા હોય. તો અહીંયા ભગવાન શંકર છે એક એક કહે છે, જવાબ બીજો આપે છે, અને પાર્વતીજી સમજે છે કંઈક બીજું. એટલે શ્લેષ અલંકારનો આ સુભાષિતમાં પ્રયોગ થયેલો છે. કઈ રીતના શ્લેષ અલંકારનો આ સુભાષિતમાં પ્રયોગ થયો છે તે આપણે શબ્દમાં સમજશું. શબ્દ એક હશે પણ એના બે અર્થ નીકળતા હશે. અને શ્લેષ અલંકારનો નિયમ છે કે એક શબ્દ હોય અને જ્યારે એના બે જુદા જુદા અર્થ નીકળતા હોય ત્યારે શ્લેષ અલંકાર બને. તો આ સુભાષિતમાં શ્લેષ અલંકાર બનેલો છે. ચલો આપણે પાંચમું સુભાષિત છે એને સમજીએ. અહીંયા આપણે એનું અનુવાદ લખેલું નથી, ભાષાંતર લખેલું નથી, એટલે ઈઝી છે, આવડી જાય એવું છે. આપણે સમજશું એટલે તરત જ આપણને ભાષાંતર આવડી જશે, કારણ કે પ્રશ્ન પૂછે છે અને તરત એનો જવાબ છે, એટલે ભાષાંતરની કઈ જરૂરિયાત પડશે નહીં. ચલો જોઈએ. કસ્તક્રમ સુલી મૃગય ભિષજાન નીલકંઠ પ્રિય અહમ એકા એકામ કુરુ પશુપતિ હિ નેવ દ્રષ્ટે વિષાણે સ્થાળુ મુગ્ધે ન વદતિ તરુ જીવિતે સહ શિવાયાહ ગચ્છાટવ્યાં ઇતિ હતવચાહ પાતુ ચંદ્ર ચુડહ પાતુવશ્ચ ચંદ્ર ચુડહ. શું વાત થઈ છે? તો આપણે પેલા અહીંયા જોઈએ છીએ કે એક તો સુલી, અહીં સુલી એટલે ભગવાન શંકર, અને સુલી નો અર્થ બીજો થાય છે પેટનો દુખાવો.
સુમી નો અર્થ બીજો થાય છે પેટનો દુખાવો. પછી એક ભગવાન શંકર નું નીલકંઠ છે નામ, જેને પોતાના ગળામાં જે સમુદ્ર મંથન એક કથા છે ને, કે સમુદ્ર મંથન વખતે નવ રત્ન નીકળ્યા, એરાવત હાથી નીકળ્યો, ઘણું બધું નીકળ્યું અને ઝેર નીકળ્યું. ત્યારે એ ઝેર છે એ શંકરે પોતાના ગળામાં ધારણ કરી લીધું હતું, અને જો ઝેર પૃથ્વી ઉપર ફેલાઈ જાય તો પૃથ્વીનો વિનાશ થઈ જાય, એટલે એને નીલકંઠ કહેવાય. તો સુલી, નીલકંઠ, પશુપતિ આ બધા ભગવાન શિવના નામ છે, જેના બે બે અર્થ પાર્વતીજી કઈક અલગ જ અર્થ સમજશે એમાં, એટલે શ્રેષ્ઠ અલંકાર. તો અહીંયા આપણે જોઈએ છીએ કે એનું અન્વય કરીએ, એનો પદપાઠ કરીએ તો ત્વમ કહો, પાર્વતીજી પ્રશ્ન પૂછશે, સુલી યદિ ત્વમ સુલી અસિ તહિ ભિષજં મૃગય પ્રિયે અહં નીલકંઠ એકામ કેકામ કુરુ અહં પશુપતિ યદિ ત્વમ પશુપતિ તહિ ત્વમ ભિષાણેન દ્રષ્ટે અહં સ્થાળુ યદિ ત્વમ સ્થાળુ અસિ સ્થાળુ ના વદસિ અને અહં શિવાય જીવિતેશ યદિ ત્વમ શિવાય જીવિતેશ તર્હિ પટવ્યામ ગચ્છ. હવે આપણે એક એક પ્રશ્નને આપણે સમજીએ તો જોઈએ કે શું કહેવા માંગે છે. તો આપણે જોઈએ છીએ કે પાર્વતીજી શિવને પ્રશ્ન કરે છે કે ત્વમ કહ, એટલે કે તમે કોણ છો. પાર્વતીજીએ પ્રશ્ન કર્યો ત્વમ એટલે કે તમે, કહ એટલે કે કોણ, તમે કોણ છો. તો ભગવાન શિવજી કહે છે સુલી, અહં સુલી એટલે કે હું ત્રિશુળધારી છું, હું ત્રિશુળધારી શિવ છું. પણ પાર્વતીજી અલગ સમજે છે એને, એમ કે સુલી એટલે ભગવાન શંકરને પેટમાં દુખે છે, એટલે એને શું કીધું પાર્વતીજી, યદિ ત્વમ સુલી અસિ તરહી ભિષજં મૃગય, જો તમને પેટમાં દુખતું હોય, પેટમાં તમને સુરી ચેડી હોય તો તમે કે વેદ પાસે જાઓ, વેદને તમે શોધો. યદિ ત્વમ સુલી અસિ તરહી ભિષજં મૃગય, જો બોલો કે શિવ ભગવાન કે હું ત્રિશુળધારી શિવ છું, અને પાર્વતીજીને એમ છે એને એમ કે સુલી એટલે કે એને પેટમાં દુખે છે, કે જો તમને પેટમાં દુખતું હોય તો તમે કે ભિષજં એટલે કે કોઈ વૈદ પાસે જાઓ. એટલે ભગવાન શિવ ફરીથી કહે છે પ્રિયે અહં નીલકંઠ, એટલે ભગવાન શિવ કે હું નીલકંઠ છું. તો ફરીથી પાર્વતીજી શું કહે છે, નીલકંઠ એટલે કે ભગવાન શંકરનું બીજું નામ, પણ પાર્વતીજી નીલકંઠ એટલે મોર સમજે છે, કારણ કે મોરનું ગળું એ નીલકંઠ હોય, નીલા રંગનું હોય. તો પાર્વતીજી શું કહે છે, એકામ કેકામ કુર, જો તમે કે નીલકંઠ હોય તો તમે એકા કેકામ કુર, તમે કે તો ટહુકો કરો, તો ટહુકો કરો, જો નીલકંઠ હો તો ટહુકો કરો. એટલે શ્લેષ અલંકારનો કેવો પ્રયોગ થયો છે, એક નીલકંઠ એટલે સિંહે ઝેર પીધું એટલે એનું ગળું નીલકંઠ છે એટલે એનું નામ સિંહ પીડ્યું, અને એક નીલકંઠ એટલે મોર, તો બે અર્થ નીકળે છે. તો એ કે તમે લખો ટહુકો કરો. અહમ પશુપતિ, ભગવાન શિવ કે હું પશુઓનો સ્વામી છું, હું પશુપતિ છું. તો અહીંયા પાર્વતીજી પશુ સમજે છે. તો પાર્વતી જો કે યદિ ત્વમ પશુપતિ તરહી ત્વમ વિષાણે ન દ્રષ્ટે, તો તમે કે જો પશુ હો, તમે પશુઓના સ્વામી હો તો તમારા વિષાણે એટલે કે તમારા શિંગડા છે, વિષાણે એટલે શિંગડા, ન દ્રષ્ટે, તમારા શિંગડા દેખાતા નથી. તમે પશુ હો, ઓલો પશુપતિ એટલે કે ભગવાન શિવની વાત કરે છે, હું પશુઓનો સ્વામી છું, આ પશુ સમજે ભગવાન શિવ પાર્વતીજી, એટલે કે તો તમારા શિંગડા દેખાતા નથી. પછી આગળ શિવ શું કે છે, અહમ સ્થાળુ, સ્થાળુ એટલે વૃક્ષનું ઠુઠ્ઠું થાય, જેમાં પાંદડા ન હોય ને ખાલી ઠુઠ્ઠા હોય ને વૃક્ષના ઠુઠ્ઠા, એને સ્થાળુ કહેવાય, અને એક સ્થાળુ એટલે વૃક્ષ, બે અર્થ નીકળે છે સ્થાળુ શબ્દના, બે અર્થ, કારણ કે શ્લેષ અલંકાર છે. સ્થાળુ એટલે વૃક્ષનું ઠુઠ્ઠું, અને સ્થાળુ એટલે વૃક્ષ,
तो भगवान सिंह के अहम स्थान एले के हूँ वृक्ष छू, मतलब के हूँ वृक्ष छू। यदि तुम स्थाड़ असी स्थाड़ न वदसी एले के हूँ भगवान शिव छू अने हूँ स्थूल छू, हूँ वृक्ष छू। तो ये तमे वृक्ष छो तो बोलतू नथी, तमे वृक्ष छो तो ये बोलतू नथी। भगवान शिव के अहम शिवाया जीवित सब, भगवान शिव के छे के शिवाया जीवित सब, हूँ आ शिवा नो प्राणनाथ छू। तो शिवाया एटले अहींया शेड़ा हूँ जैसे पार्वती जी, अहींया तो भगवान शिव एम के छे के हूँ आ शिवा नो प्राणनाथ छू। तो पार्वती जी ने एम के भगवान शिव छे शेड़ा छे એટલે એ જવાબ નો આપે કે યદિ ત્વમ શિવાયા જીવતે સ તરહી અટવ્યામ ગચ્છ, અટવ્યામ એટલે કે વન, જો એ કે તમે શિયાળા હો તો તમે પછી વનમાં જાઓ, તમે જો શિયાળા હો તો પછી તમે વનમાં જાઓ। અને આ ભગવાન શિવ છે એને બોલતા પાર્વતીજી દ્વારા બંધ કરી દેવા, આવી રીતના બોલતા હત બચા, હત બચા એટલે કે બોલતા બંધ કરી દેવા। ચંદ્રચૂડ ભગવાન શિવે પોતાના મસ્તક ઉપર, જટા ઉપર ચંદ્ર ધારણ કરેલો છે એટલે એનું નામ ચંદ્રચૂડ હોય છે। અને આમ પાર્વતીજી દ્વારા ભગવાન શંકરને બોલતા બંધ કરી દેવામાં આવ્યા। અને તમારું રક્ષણ થાવ, તો ખૂબ સરસ વાત કરી કે તમે કોણ છો, તો ભગવાન શિવ કે હું ત્રિશુળ ધારી છું, તો વેદ ધ્યને શોધો, હે પ્રિયા હું નીલકંઠ છું, તો એક ટહુકો કર, હું પશુઓનો સ્વામી છું, તો તમારા બે શિંગડા દેખાતા નથી, હું વૃક્ષ છું, સ્થાનું વૃક્ષ છે તો બોલતું નથી, હું શિવનો પ્રાણનાથ છું, તો એ કે વનમાં જાઓ। આમ જેને બોલતા બંધ કરી દેવાયા એ શિવ તમારું બધાનું રક્ષણ કરો। તો આવી સરસ વાત આ સુભાષિતમાં થઈ છે, જે શ્રેષ્ઠ અલંકારનો પણ પ્રયોગ થયો છે। ચલો તો હવે આપણે નેક્સ્ટ છઠ્ઠા નંબરના સુભાષિતનો આપણે અભ્યાસ કરીશું।